મારનો જયરામ જમરે છે, હું રાજપુર આશા સંસ્થા છે. તમારું નામ કાય છે? માનો ભાઈ પ્રતાપ છે, ઇન્દરપુર રહેણું છે, આપણે રાજપુર તહેસીલ જેલો બળવાની. ભૈયા તુમ યહાં કાય કર રહે? ઘઉં વાવણે કી તૈયારી કર રહા હૈ અભી. કે ભાઈ લોગ તો ઘઉં જલ્દી વાજે, તુમ અભી ક્યું આય રહે, ઇતરા લેટ ક્યું આય રહે? કઈ નહીં, હમરા જોન દૂસરી ફસલ હોતી ઓકા સે અભી પીછે હોઈગા થોડા, અભી વાઈ રહા હૈ. 15 से 20 दिसंबर तक वावड़ा को रहे ओकाश लेट वाई रहा, और अभी पीछे भी वांग फिर भी हमारा जो फसल अच्छे आ जाएगा. तुम लेट तो गहूँ आई राज पर एक काम सामग्री का ही क्या लगाई? सामग्री में एक तो हमको टोपली लगा, एक एकड़ में 27 से 48 किलो गहूँ एक एकड़ में. गहूँ को कभी भी आओ तो एक उपचार करी ना, 20 से 25 किलो खाद डीएपी भेसकिन वावणू छे. વાવણા કરે દો બંદમ ઓ આપણ તિફેણ બૈલ જોડી બી લગાય, સામગ્રીમાં આપણ એક તિફેણ બી લગાય. હા ભાઈ, તમે ઘઉં વાયરા છે તે કામ કઈ સાવધાની બી રાખવું પડે? હા, સાવધાની તો રાખવું પડે છે હમકા, યા સાવધાની રાખવું પડે છે કે ઘઉં કો ઉછાર કરીને વાવણા કુછ રહે છે. 45 કિલો થી 48 કિલો ઘઉંમાં આપણને 25 કિલો ખાદ ભેસકીને વાવણું ચાહી છે, અચ્છી નવી હોણું ચાહી છે, તો ઘઉં અચ્છા ઊંઘી આવે. વાવણા કા બાદમાં સવારો માર દેવો તો ઓકે ચીલિયા ચુરબુટી ખાઈ ગયા, નહીં ખાઈ ગયા તો ઘઉં નહીં હોય. ડિસેમ્બર મહિનામાં ઘઉં આવ્યા તો કસા ઘઉં નમણ ખાદ ડીપી ખાદ ભેસકોગન કસા ભાવ બતાવો? અભી હમ ભેસકીને ઘઉં આવાંગ ડીપી ખાદ ભેસકીને, આપ તુમ દેખ લીજો. હા ભાઈ, તમે ડિસેમ્બર મહિનામાં 15 થી 20 તારીખ કા બીચમાં ઘઉં નમણ ડીએપી ખાદ મિલન વાયરા તે કામ તુમકો કાય? 15 થી 20 દિસંબર તક વાય બી દેવા છે હમકા, તો બીજ અચ્છો ઉંગા છે હમકા, યો ફાયદો છે ફસલ. દૂસરી વાત, એકા સે જલ્દી બડી હોઈ જાય, એકામાં ડિસેમ્બરમાં ઘઉં વાયર રહે તો એકામાં જલ્દી દાણા બી ભરાઈ જાય. એકામાં યો છે આપણો ઘઉં, એ દિન કો અચ્છો વાયર ઉંગજ બી પાખજ બી, ઓર દો પૈસા કો લાભ બી આપણકા અચ્છો મિલી જાય. 15 થી 20 દિસંબર કા બાદમાં વાવા તો ઘઉં બી ને અચ્છા ઉંગા તા તો કઈ ની ફસલમાં દમ રહેતો ઓર કઈ ની નીકળતી. બીજ આપણા કાશોજ જાય ઓર મહેનત આપણી મહેંગી પડ જાય. આપણો 15 થી 20 દિસંબર તક વાવાંગ તો અચ્છી ફસલ કો લાભ મિલગ, ઓર નહીં તો આપણો બોકા પીછે વાવાંગ તો કઈ ની મિલનું હૈ, ઓર ફસલ આપણી આસી જાય. બાદમાં આપણ ઘઉં વાવા તો આપણા કઈ ની આસોજ ઉંબી ને બી ને આવતી ને સીધી, ને કંઈને આપણી ફસલ પૈસો નષ્ટ આસો જ હોય. બાદમાં વાવા તો ઉંબાઈ ઉંબીને ઘામમાં સબ સુકાઈ જાય ને, તો કંઈ ઉત્પાદન આપણને કંઈ મિલના નહીં પાવું. 15 થી 20 દિસંબર તક વાવા તો અચ્છો આપણને લાભ મિલી જાય, નહીં તો કંઈ નહીં મિલતો. 15 થી 20 દિસંબર તક વાય દેણું ચાહીએ છે તો ઠીક રહે છે આપણને. પહેલી ફસલ કા નિકાળે છે 20 દિસંબર કા બીચમાં જો ઘઉં વાણો કી વિધિ બતાવી બહુત અચ્છી બતાવી ઓ કારણ ડિસેમ્બર મહિના 15-20 તારીખ કા બીચમાં ઘઉં વાણો કા બારામાં દૂસરા કિસાન ભાઈ ને કાઈ તુમ સંદેશ દે? સબ કિસાન ભાઈ કા મારી તરફ થી રામ રામ. સબ કિસાન ભાઈ ને કા મારો યો સંદેશ છે, પહેલી ફસલ નિકાળના કા બાદમાં આપણો કા કામ જબ ઘઉં વાવણું હોય આપણને કા યાદ ધ્યાન રાખવું છે. 15 થી 20 દિસંબર તક ઘઉં કા વાય દેણું ચાહીએ છે તાકે ફસલ આપણી અચ્છી પાક, એટલે કે યો જ મારો સંદેશ છે. રામ રામ. ઘઉં આવણા કી તમને બહુ અચ્છી વિધિ બતાવી ઓ કારણ તમારો બહુ બહુ ધન્યવાદ.